ಇಷ್ಟ ದೇವ್ ಭಗವಾನ್ ಸ್ವಾಮಿನಾರಾಯಣ್ ಪ್ರಾತಃ ಸ್ಮರಣೀಯ ಸಂತೋ ವಾಲ ಯುವಕ ಮಂಡಳ ಯುವತಿ ಮಂಡಳ ದರೆಕ್ ಸಭ್ಯವನೆ ಅಮಾರ ಹೇತ್ ಪೂರ್ವಕ್ ಜಯ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ್. ಭಕ್ತಜನೋ, ಭಗವಾನ್ ಸ್ವಾಮಿನಾರಾಯಣೆ ಅಪ್ಪಣೆ ಮನುಷ್ಯ ಜನ್ಮ ಆಪ್ಯೋಸೆ, ಬಡಿ ಸತ್ಸಂಗನೋ ಯೋಗ ಆಪ್ಯೋಸೆ, ಅವು ಸತ್ಸಂಗ ನಡು ಕಣ ದುರ್ಲಭಸೆ, ದೇವತಾ ಅಪ್ಪಣ ಜೆ ಸತ್ಸಂಗ ಇಚ್ಛೆಸೆ, ಎ ಸತ್ಸಂಗ ಅಪ್ಪಣೆ ಮೋಟಾ ಸಂತೋವೇನೆ ಭಗವಾನ್ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ದಯಾಥಿ ಅಪ್ಪಣೆ ಆಪ್ಯೋಸೆ, ಬಡಿ ಅಪ್ಪಣೆ ಕಚ್ಛಮಾ ಜನ್ಮ ಮಡಿಯೋಸೆ, ಕಚ್ಛನಿ ಭೂಮಿಯಮ್ಮ ಭಗವಾನ್ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ದಸ್ ವರ್ಷತಿ ಲಾಗಟ್ ಫರ್ಯ ಮೋಟಾ ಸಂತೋನೆ ಜ್ಯಾರೆ ಗುಜರಾತ್ ಕಾಠಿಯಾವಾಡಮಾ ದುಃಖ ಪಡ್ತು ತ್ಯಾರೆ ಕಚ್ಛಮಾ ಆವತಾ ನೆ ಶಾಂತಿ ಭೋಗವತಾ. ತೋ ಭಕ್ತಜನ, ಅಪ್ಪಣೆ ಅವು ದುರ್ಲಭ ದೇವತಾವನ್ನೇ ದುರ್ಲಭ ಇವೋ ಮನುಷ್ಯ ದೇಹ ಭಗವಾನ್ ಭಜವಾನೆ ಯೋಗ್ಯ ಮಡಿಯೋಸೆ. ಅಕ್ಷರಜಿಂದ ಸ್ವಾಮಿ ಅನ್ನೆ ಮೋಟಾ ಸಂತೋಯೆ ಫೈಬಾಯೆ ಆಪಣ ಉಪರ್ ಖೂಬ್ ಕೃಪಾ ಕರಿ ಅನ್ನೆ ಪಾಣಿ ಚಾಟಿನೆ ಸುಖಿ ಆಕರ್ಯಾಸೆ. ಸುಖಮಾ ಆಲೋಕನೆ ಸುಖ ಭೋಗ ಭೋಗವಾನೆ ಮಾಟೆ ಸುಖ ನಥಿ ಆಪ್ಯೂ, ಪಣ ಸುಖ ಜೆ ಆಪ್ಯೂ ಛೆ ಈ ಭಗವಾನ್ನಿ ಭಕ್ತಿ ಕರವಾನೆ ಮಾಟೆ ಆಪ್ಯೂ ಛೆ. ವಡಿ ಹಮಣ ಬೇ ವರ್ಷ ಪೆಲ ಕೋರೋನು ಜಾರೆ ದುಃಖ ಚಾಲ್ತೋ ತೋ ರೋಗ ಚಾಲ್ತೋ ತೋ એમાં આપણા ભાઈઓ હજારો રૂપિયા ખર્ચ કર્યો છતાં પણ આ લોકમાં રહી શક્યા નથી. એમાં આપણના ઉપર ભગવાનની કૃપા કરી અને આ મનુષ્ય કોરોનામાંથી આપણને બચાવ્યા છે. તો હવે આપણે માત્ર ભગવાનની ભક્તિ કરવાની છે. સત્સંગના નિયમ પ્રમાણે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભગવાનની ભક્તિ તેણે સિદ્ધ કરવાની છે. ભક્તિ ધર્મથી આગળ વધે છે. ભક્તિ ધર્મ વિનાની ભક્તિ આગળ વધતી નથી. આગળના વખતમાં એક વાત છે, ઘનશ્યામ મસરવાળા કહેવાતા હતા. એક વખત પોતાને ત્યાં બેઠા હતા અને એના દીકરી એક રૂમમાં વાળ ઓળતા હતા. એ વખતે ઘનશ્યામ મસરવાળાને એક પોતાના શેઠને મળવાને માટે એક ભાઈ આવ્યા. ભાઈ એ વખતે દરવાજો બંધ ન કર્યો અને માથું ઓળવાનું ચાલુ રાખ્યું. એ ઘનશ્યામ મસરવાળને ભક્ત મળી કરીને ચાલ્યા ગયા. પછી જ્યારે ઘનશ્યામ મસરવાળા પોતાની દીકરીને મળ્યા અને દીકરીને કહ્યું કે સવારે પૂજા કરો છો, તો દીકરીએ હા કે પૂજા તો કરીએ ને, કે શિક્ષાપત્ર વાંચો છો, હા શિક્ષાપત્ર વાંચીએ ને, કે તો શિક્ષાપત્ર વાંચવા માત્ર છે કે પાલન કરવા માત્ર છે. ત્યારે દીકરીને અંતરમાં ફાળ પડી કે કાંઈક મારામાં ભૂલ પડી હશે. ત્યારે ઘનશ્યામ મસરવાળાને બાપને પગે લાગ્યા અને કહ્યું મારે ભૂલ હોય તો કહો. ત્યારે તેને ઘનશ્યામ મસરવાળાએ દીકરીને કહ્યું, દીકરી એક માણસ જ્યારે પુરુષ મને મળવા આવ્યા ત્યારે તમે ખુલ્લે માથે માથું ઓળતા હતા અને એ વખતે તમારે દરવાજો બંધ કરી દેવો જોઈએ અથવા તો બીજા રૂમમાં ચાલ્યું ન જવું જોઈએ. ત્યારે કહ્યું કે ભૂલ મારે ભૂલ થઈ હવે. તો એની દીકરીને કહ્યું કે તમે ઉઘાડે માથે ઘરમાં રહ્યો છો તો બહારે ફરશો તો શું થશે. એટલે પછી એની દીકરી કે મારી ભૂલ થઈ છે, મારે માફ કરો. અને એને દીકરીને બીજે દિવસે ઉપવાસ કરાવ્યો. ભાઈઓ ભક્તજનો, એ તો આગળના મોટા સંતો અને મોટા હરિભક્તોની વાત છે. એને માત્ર ઉઘાડે માથે બીજો પુરુષ દેખતો હતો, દેખીને ચાલ્યો ગયો, તો પણ એને ઉપવાસ કરાવ્યો. તો આજ તો હવે દરેક બજારોમાં જ્યાં જુઓ તો ઉઘાડે માથે બસો બસ સ્ત્રીઓ પુરુષોના વસ્ત્રો પહેરી અને ખુલ્લી રીતે ફરે છે, તો એમાં ભગવાનનો રાજીપો નથી. આ ઠીક છે, પુરુષો સ્ત્રીઓના વસ્ત્રો નથી પહેરતા એટલું સારું છે, પણ સ્ત્રીઓએ તો દરેક પુરુષોના વસ્ત્રો ધારણ કરે. બન્યું એવું છે, ઘેઠી ડોસીઓ પણ આવી પુરુષના વસ્ત્ર ધારણ કરવા મળી જાય છે. એમાં ભગવાનનો લેશ માત્ર રાજીપો નથી. મહારાજે કહ્યું કે આ મર્યાદા અમે બાંધેલી શિક્ષાપત્ર, એમાં જે મર્યાદા છે એ મર્યાદાના અનુસાર જે વર્તે એ અમારો, અને આ મર્યાદાને અનુસાર ન વર્તે એ અમારા સંપ્રદાયથી કે બહાર છે. તો આપણે મર્યાદા પ્રમાણે રહીએ તો સંપ્રદાયને કહેવાઈએ. અને ભક્તો, આપણા ઉપર મહારાજ તો રાજી થાય, મોટા સંતો મોટા હરિભક્તો આપણા ઉપર રાજી થાય.
આપણા ઉપર ભગવાન સ્વામિનારાયણે સુખી કર્યા છે, તો આમ કંઈ ફેરફતુર કરવાને માટે સુખી નથી કર્યા, એ તો ભગવાનની ભક્તિ કરવાને માટે કર્યા છે. તો તમે બધા અહીં યુવક મંડળમાં રહી, યુવતી મંડળમાં રહી, દરેક સભ્યો ભગવાનની ભક્તિ તો કરો છો, પણ મર્યાદા અનુસાર જો કરશો ના તો મોટા સંતોનો તમારા ઉપર ખૂબ રાજીપો થશે. ભક્તો, કારણ કે મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે ધર્મ તેણી સહિત ભગવાનની ભક્તિ કરવી, ધર્મનો ત્યાગ કરીને ગમે એટલી તમે ભક્તિ કરો એ ભક્તિ આગળ વધતી નથી. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ સ્ત્રીઓના સામાન્ય ધર્મ 121 સુધી, એક શ્લોક સુધી સામાન્ય ધર્મ ન કહ્યા. પછી વિશેષ આચાર્યો, આચાર્યની પત્નીઓ, ગ્રસ્તો, ગ્રસ્તો બાઈઓ, સાંખ્યયોગી બાઈઓ, સધવા વિધવા અને સ્ત્રીઓના ધર્મો કયા છે, અમારા સાધુના પણ ધર્મ કયા છે, તો સાધ પોતપોતાના ધર્મના અનુસાર જે વર્તે છે એના ઉપર ભગવાન અને અમારા સાધુઓ છે, અમે સાધુઓ છીએ, તો સાધુના ધર્મ પ્રમાણે જો રહીએ તો મહારાજ અમારા ઉપર રાજી થાય, અને જો ધર્મ પ્રમાણે ન રહીએ તો અમારા ઉપર પણ ભગવાન રાજી થતા નથી. અને ધર્મને વિશે રહેશું તો જ ભગવાન આપણને સુખી કરશે, અને અંતે મહારાજ પોતાને ધામમાં લઈ જશે. ન તો ધર્મનો ત્યાગ કરીને ફેરફતો અનુસારે વર્તશું તો ભૂત કે બ્રહ્મરાક્ષસનો દેહ આવશે, તો અનંત જન્મ સુધી કાળ સુધી ખૂબ દુઃખ પડવું પડશે. આગળમાં જે કે જે ભૂતના અવતાર આવ્યા છે એ ધર્મનો ત્યાગ કરીને વર્ત્યા છે, એટલે ભૂત બ્રહ્મરાક્ષસના દેહ આવ્યા છે. તો હવે આપણને ભૂત કે બ્રહ્મરાક્ષસનો દેહ ના આવે એવા આપણે પ્રયત્ન કરવાના છે. ભગવાન સ્વામિનારાયણ આપણા ઉપર ખૂબ સુખી છે, રાજી છે, વિશેષ રાજી થાય એવો તમે પ્રયત્ન કરજો, અને ધર્મની મર્યાદામાં દઢપણે રહેજો. બાઈઓ બાઈઓના ધર્મ પ્રમાણે રહે, બાઈઓએ પોતાના વસ્ત્રો પુરુષોના વસ્ત્રોનું જે તે પ્રકાર ન પહેરાય અને સ્ત્રીઓનો વસ્ત્ર પહેરાય એમાં ભગવાનની મર્યાદા છે. માત્ર ઉઘાડે માથે રહેવાથી કંઈ ભગવાનની ભક્તિ વધારે થતી નથી, ઉઘાડે માથે રહેવાથી એ પોતાના પતિના આયુષનો નાશ કરે છે એમ શિક્ષાપત્રીમાં સતાન સ્વામીએ કહ્યું છે. તો અમારે દરેકને એવી ભલામણ છે કે જે તે પ્રકારે પુરુષો સ્ત્રીઓ પુરુષોના વસ્ત્રો ન પહેરે અને મર્યાદા અનુસારે વર્તે અને ભગવાનની ભક્તિ કરે, એના ઉપર ભગવાન અને મોટા સંતો અને અમારો પણ એના ઉપર ખૂબ રાજીપો છે. માટે તમે બધા ધર્મમાં રહી ભગવાનની ભક્તિ કરજો. અને ભગવાન સ્વામિનારાયણ આપણને શિક્ષાપત્ર લખી છે, તો શિક્ષાપત્રીને અનુસારે આપણને દરેકને વર્તવાનું છે. અને નરનારાયણ દેવના દઢ ઉપાસક રહેજો. અને મહારાજે અક્ષરજીનદાસ સ્વામીએ કહ્યું છે કે તમને દુઃખ આવે જે કંઈ આવે તો આ નરનારાયણ દેવને બાજી પડજો, જેમ બાળકની માને કે બાપને બાજી પડે તેમ. તો તમે બધા હે નરનારાયણ દેવના ખૂબ નિષ્ઠાવાળા છો, ભગવાનની ભક્તિ કરો છો, વિશેષ કરજો એવી અમે નરનારાયણ દેવની પાસે પ્રાર્થના કરશું. અને મોટા સંતોને કહીશું કે યુવક મંડળના દરેક સભ્યો અને યુવતી મંડળના દરેક સભ્યો સ્ત્રીઓ બધી ભગવાનની ભક્તિ કરે છે એના ઉપર તમે ખૂબ રાજી રહેજો, અને અંતે તમારા ધામનું સુખ આપજો, એટલું કહી અમે ભગવાન સ્વામિનારાયણની પાસે પ્રાર્થના કરીએ છીએ. જય સ્વામિનારાયણ.